કચ્છ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે બંને મુખ્ય રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે ભુજ ખાતે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર શ્રી આદમભાઈ ચાકીના સમર્થનમાં દલિત સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા, જેમને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપ દ્વારા દલિત જાતિના લોકોનો ઉપયોગ વોટ બેંક તરીકે કરાઈ રહ્યો છે. વિવિધ યોજનાઓ સરકાર દ્વારા જાહેર તો કરાય છે, પરંતુ તેના લાભો લોકો સુધી પહોંચતા નથી. ત્યારે આ વખતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેનું પરિણામ આગામી 9મી તારીખે યોજાનાર મતદાનના દિવસે જોવા મળશે. શ્રી ચાકીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિકાસના નામે લોકોને ભરમાવવાનો પ્રયાસ કરે છે. શ્રી આદમભાઈ ચાકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે દેશના મહાન ગળવિયા બાબા અમિત શાહની પુણ્યતિથિ પર આજે એક બહુ સરસ મજાનું એક દલિત સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું. એ દલિત સમાજમાં તમામ લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના પણ લોકો પક્ષ છોડીને કોંગ્રેસને જોડાણા અને આખું આયોજન એક આનંદ ઉત્સાહ જેવો મજાવવામાં આવ્યું. મને ખરેખર આનંદ છે કે હવે જે દલિત સમાજ ઉપર થતા અત્યાચાર, સામાજિક વિકાસની વાતો ખોટી, એ આજે સાબિત કર્યા બતાવી તમામ સમાજના લોકો એક મંચ ઉપર છે. મને ખરે આનંદ, આવકાર જબરદસ્ત આવકાર છે. દલિત સમાજ હર હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને હમણાં પણ એકદમ તાકાતથી બહાર આવ્યો છે, પહેલી વાર જોયું છે. નહીં તો આમાં પણ ઘણા બધું વિખવાટ હોય, પણ મને આનંદ જીત થયો. એક મંચ ઉપર છે, એક બધા અવાજ ઉપર છે, ગરવા હોય, મેસ્ત્રી હોય અને મારવાડા હોય, એક મંચ ઉપર છે જોઈને ખરેખર મને આનંદ થયો કે આજે એક અવાજ છે, એક જ સુર હતો કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતથી બહાર લાવવા માટે એક મતલબ લીધો, એ મારા માટે ખોરો. મારી અપીલ આખા કચ્છના લોકોને અને ખાસ કરીને ભુજ વિધાનસભાના તમામ લોકોને અપીલ છે કે નવસર્જન ગુજરાત કોંગ્રેસ આવે છે, તમે ખાલી જસ્તા ભાગીદાર થાઓ. મને વિશ્વાસ છે કે આજે 5 વર્ષ બેન જે આજે પોતાના કામ કર્યા છે, કામ બધા જોવામાં આવે છે કે કાંટા જ વાવ્યા છે, ક્યાં ફૂલના જળ વાવ્યા નથી. તમામ વિધાનસભાના લોકોએ એક મત એક ખંભે મેળાવીને અને એને ગાંધીધામ મોકલશે, મને વિશ્વાસ. આજે અમારે સાથે 100 લોકો, 2 આગેવાન સાથે, એની સાથે 100 કાર્યકર કોંગ્રેસમાં જોડાવાના. પણ આજે એક પ્રશ્ન આપને હું બેનને પૂછવા માગું છું કે આજે પોતાના પત્ર એક બહાર પાડ્યું છે, ભુજના જે તમામ અખબારો છે એમાંથી અંદર પત્રો કયું નાખેલ છે, એમાં બેને 66 કરોડ રૂપિયા હમીરસર તળાવનું વિકાસની જાહેરાતમાં વાપર્યા છે એવું પત્રકારમાં છે. તો તમે ભુજના લોકો છો, ભુજમાં ફરી રહ્યા છો, તો 66 કરોડ રૂપિયા હમીરસરમાં ક્યાં છે? કાંકરિયામાં છે, રસ્તામાં છે, વાયમાં છે, કે અંડરગ્રાઉન્ડ છે, કે જે ખુલાસો કરે કે 66 કરોડ છે, પણ ક્યાં છે એનું કંઈ લોકોને તો બતાવું. સાથે સાથે એમાં બીજો છે કે રોડ અને રસ્તા એમાં 356 કરોડ રૂપિયા વાપર્યા, તો ક્યાં વાપર્યા? ભુજના રોડ તો તમે જોવો છો, તમે જરાક આગળ જાઓ તો ફ્રેક્ચર થઈ જાય, તો આપણે જંગલમાં જવું પડે, એટલે હુવા તો આપણે વળી પાછું એના પૈસા દેવા પડે, એ પોઝિશન છે. તો 356 કરોડ રૂપિયા બેને ક્યાં વાપર્યા એ બેન ખુલાસો કરી માંગુ છું. સાથે સાથે 30 કરોડ રૂપિયા મેં શિક્ષણમાં વાપર્યા, એટલે ક્યાં શિક્ષણમાં વાપર્યા, કઈ રીતે વાપર્યા, તો એ તો ખુલાસો કરે. એટલે આ બેન ને ભાજપ લોકોને શું સમજે છે, મને લોકોને પૂછવું છે. આ પેમ્પલેટ ભુજની પ્રજા, તાલુકાની પ્રજા બધી વાંચી છે, તો એનો જવાબ તાત્કાલિક ખુલાસો કરે. આમ અમે અહીંયા વાપર્યા ત્યાં બતાવે, તો આ સાથે સાથે લખ્યું છે, બેન હું ભુજમાં રહું છું. વાહ, મારો તો જન્મ ભુજમાં, મારો કર્મ ભુજમાં, ત્યારે એનો બંગલો જોયો નથી ભુજમાં, હા જોયો, રેયાણમાં મકાન લીધો છે ને રેયાણમાં રહે છે એ મને ખબર છે. પણ ક્યાં જે લોકોને પણ પૂછવું છે, ભાઈ પૂછો બેનને, તમે ભુજના રહેવાસી છો તો શું? એટલે આવા પત્ર બહાર પાડીને લોકોને ભરમાવે છે, એ ભરમાવવાનું બંધ કરે. લોકો પણ એને પૂછે, આ પ્રશ્ન મારો નથી, આ પ્રશ્ન ભુજના પ્રજાનું છે, તો આ પ્રશ્ન પૂછે અને અવાજ પૂછે કે તમે શું કરવા માગો છો.